हेलो फ्रेंड्स, ध स्कूल ऑफ साइंस ना वीडियो लेक्चर में हूँ गुंजन जापाणी आप सर्व मित्रों हार्दिक स्वागत करूँ। अगला लेक्चर्स की अंदर आपणे बात करी थी फर्टिलाइजेशन विषय। आज आपणे बात करीशुं वधु फर्टिलाइजेशन, एमा एक्सटर्नल फर्टिलाइजेशन एंड इंटरनल फर्टिलाइजेशन। त्यार पछी आपणे बात करीशुं पोस्ट फर्टिलाइजेशन विषय। मित्रों, अपने नेक्स्ट लेक्चर नी अंदर बात अगला लेक्चर नी अंदर बात करी चुक्या था कि फर्टिलाइजेशन अथवा तो फलन नी प्रक्रिया शू छे। तो तेमां नर अने मादा जे छे ए जन्युओनुं निर्माण करे छे। नर जे छे नर जन्यु एटले के शुक्रकोष छे, मादा जे छे ए अंडकोषनुं निर्माण करे छे। अने आ बंने जन्युओ जे छे ए भेगा थाय छे। आ भेगा थवानी जन्यु जे जोड़ावानी जे जोड़ाणनी जे प्रक्रिया छे तेने आपणे कहीए छीए जन्यु युग्मन। युग्मन एटले जोड़ाव। बीजा शब्दों में एने कहेवामां आवे छे सिंगेमी। मित्रों, शब्द याद रखो, तेने कहेवामां आवे छे सिंगेमी। मित्रों, हमेशा याद रखो जन्यु हमेशा एन ज होय अने युग्मन ज एटले के फलितांड ए हमेशा टू एन ज होय। सजीव एकीय होय के द्विकीय होय, हमेशा मित्रों याद रखू जन्यु हमेशा एन होय અને યુગ્મન જે છે એ હંમેશા 2n જ હોય। અને આ જે જન્યુમાંથી યુગ્મન જ બન્યા અને યુગ્મન જનું એક સજીવમાં નિર્માણ થાય અને સજીવ જે છે એ આગળ વધી અને વિકસે ફૂલે ફાલે। હવે આપણે વાત કરીએ, આ તો વાત કરીએ આપણે પ્રજનનની, પણ પરંતુ ઘણા પ્રાણીઓ એવા છે કે જેમાં પ્રજનન વગર એટલે કે આપણે સામાન્ય રીતે વાત કરીએ કે ફલન વગર બાળ પ્રાણી નિર્માણની જે ઘટના છે અથવા તો નવું એનિમલ સર્જવાની જે ઘટના છે તેને આપણે કહીએ છીએ પાર્થિનોજિનેસિસ અથવા તો અસંયોગી જનન। આવું અસંયોગી જનન જે છે એ થાય છે અફલિત અંડકમાંથી અથવા તો અફલિત અંડકોષ જે છે ઓવા છે એમાંથી થાય છે। અને તેમાં જે પણ કંઈ પ્રાણીઓ ઉત્પન્ન થાય છે એ એન પ્રકારના હોય છે, ટુ એન પ્રકારના હોતા નથી, કારણ કે એન પ્રકારના અંડકોષમાંથી તેનું નિર્માણ થયેલું હોવાથી તેમાં રંગસૂત્રોનું પ્રમાણ પણ હંમેશા મિત્રો કેટલું હોય છે, એન। અહીંયા તમને કેટલાક એક્ઝામ્પલ્સ આપેલા છે, ગરોળી, પક્ષીઓ, રોટીફર્સ અને મધમાખી। આમાંથી આપણે મધમાખી વિશે જે છે એ આગલા લેક્ચર્સની અંદર અથવા તો નેક્સ્ટ ચેપ્ટર્સની અંદર આપણે એની વાત કરીશું। હવે આપણે વાત કરીશું ટાઈપ્સ ઓફ ફર્ટિલાઇઝેશન્સ। બે પ્રકારનું ફર્ટિલાઇઝેશન્સ છે, એક છે ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન અને એક જે છે એ છે એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન। એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન, એક્સટર્નલ એટલે બહાર, બોડીની બહાર, શરીરની બહાર, અને ઇન્ટરનલ એટલે શરીરની અંદર થતી પ્રજનનની પ્રક્રિયા અથવા તો ફલનની પ્રક્રિયા તેને આપણે કહીશું અંદર થાય તો ઇન્ટરનલ અંતઃફલન, બહારની બાજુ થાય તો બાહ્ય, બાહ્ય એટલે બહાર અને અંતઃ એટલે અંદરની તરફ। હવે મિત્રો, આગળ પણ આના વિશે આપણે જે છે એ વાત કરી ચૂક્યા હતા। કોરી સ્લાઇડ લઈ લઈએ આપણે મિત્રો। હવે આપણે વાત કરીએ બાહ્ય ફલન, એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન। એક્સટર્નલ ફર્ટિલાઇઝેશનના એક્ઝામ્પલ્સ છે આલ્ગી એટલે કે લીલ મોટાભાગની, જલજ સજીવો, આ સિવાય છે ઉભયજીવી। ઉભયજીવી એમ્ફિબિયન્સ એક્ઝામ્પલ તેનું દેડકો છે। આ બધા પાણીની અંદર જે છે એ ફલનની પ્રોસેસ કરે છે। કઈ રીતે? તો મિત્રો સમજો, અહીંયા ફોર ધ એક્ઝામ્પલ આ કોરી સ્લાઇડ જે છે એ પાણી છે। હવે આ જે છે એ નરે ઉત્પન્ન કરેલા જન્યુ છે જે તેણે પાણીમાં છોડી દીધા। હવે બીજા કલરની મદદથી આપણે સમજીએ, અહીંયા જે છે એ છે માદા જન્યુ બધા। હવે થશે શું મિત્રો, કે આ જે નર જન્યુ હતા એ ધીમે ધીમે વહન પામી માદા જન્યુ સુધી જે છે એ પહોંચવાનો પ્રયાસ કરશે। આ નર, આ માદા।
પાણીમાંથી જે છે આગળ વધવાનો પ્રયત્ન કરશે અને યુગ્મન જ બનાવવાનો પ્રયત્ન કરશે. હવે મિત્રો સમજી લેજો કે અહીંયા દાખલા તરીકે એક કરોડ નરજન્યુ છે, તો એની સામે અહીંયા એક કરોડ કે બે કરોડ જે છે એ માદા જન્યુ હોય એવું જરૂરી નથી. આ બંને જન્યુઓનું પ્રમાણ ક્યારેય સરખું હોય એવું જરૂરી નથી. હજારોની સંખ્યામાં જે છે એ આવા જન્યુઓ જે છે ઉત્પન્ન કરવામાં આવે છે. તેનું કારણ એ છે કારણ કે શરીરની બહારની તરફ ફર્ટિલાઇઝેશન છે, એટલે જન્યુઓનું વેસ્ટેજ જે છે એટલે કે બરબાદી જે છે એ વધુ થશે. કારણ કે એવું જરૂરી નથી કે યુગ્મન જ બની જાય. હવે અહીંયા એનું એક એક્ઝામ્પલ આપણે વાત કરીએ. એક્ઝામ્પલ એનું છે અસ્થિ મત્સ્ય. અસ્થિ બોની ફિશિસ કે જેમનું શરીર જે છે અસ્થિઓનું બનેલું હોય એવી માછલીઓ. અહીંયા મેં તમને વાત કરી એ જ રીતે કે બધા જન્યુઓ જે છે એવું ફલ જ નથી થતું. આ સિવાયનો બીજો મુખ્ય ગેરફાયદો, હવે ફોર ધ એક્ઝામ્પલ આમાંથી ફલન થઈને આ યુગ્મન જ રચાયું, તો યુગ્મન જમાંથી જ્યાં સુધી નવી સંતતિ નિર્માણ પામે એ પોતાની રીતે ભયજનક સ્થિતિમાંથી પસાર થાય એ પહેલાં જ ક્યારેક એવું બની શકે કે આનો જે છે એ ખોરાક તરીકે ઉપયોગ થઈ જાય. આ ખોરાક કોણ છે, ખોરાક તરીકે ઉપયોગ કોણ કરશે, તો કે પ્રીડેટર્સ કરશે. એવા સજીવો કે જે ભક્ષકો છે તેમનો ભક્ષ્ય બની જશે, એટલે મૂળભૂત ગેરફાયદો એ પણ છે. એટલે આવા સજીવોને ભયજનક પરિસ્થિતિમાંથી જે છે એ આગળ વધવું પડે છે. જોઈ લઈએ અહીંયા સ્લાઇડની અંદર મોટાભાગના જલજ સજીવો, મોટાભાગની લીલ માછલીઓને ઉભયજીવીઓ આ એના એક્ઝામ્પલ છે. બાહ્ય માધ્યમ પાણીમાં જે છે એ જન્યુ યુગ્મન એટલે કે જન્યુઓનું જોડાણ થાય છે. હવે એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન કહેવાય છે. અહીંયા મુખ્ય વસ્તુ શું છે મિત્રો, કે નર અને માદા બંને જે છે એ એક જ સમયે જન્યુઓનો ત્યાગ કરવા જોઈએ. જો તેમની વચ્ચે તાલમેલ ન હોય, કાં તો નર અથવા તો માદા એ જુદા જુદા સમયે જો જન્યુઓનો ત્યાગ કરી દે, તો એવી પરિસ્થિતિમાં ફર્ટિલાઇઝેશન જે છે એ વધુ પ્રમાણમાં ચોક્કસ રીતે નહીં થાય, તો એમાં જન્યુઓની જે બરબાદી છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં થશે. એક્ઝામ્પલ આપણે વાત કરી હતી દેડકો અને અસ્થિ મત્સ્ય. બીજી વસ્તુ, ભક્ષકોથી નાશ પામવાની સંભાવના જે છે એ ખૂબ જ વધી જાય છે. હવે મિત્રો આપણે વાત કરીએ, સ્ક્રીનશોટ લેવો હોય તો મિત્રો લઈ લેજો બાહ્ય ફલનનો. હવે વાત કરશું મિત્રો આપણે અંતઃફલન વિશે. અંતઃફલન મિત્રો આગળ પણ આપણે વાત કરી ચૂક્યા છીએ, હવે ફરી પાછા આપણે વાત કરીએ. ઘણા સ્થળ જ એટલે કે જમીન ઉપર વસવાટ કરનારા સજીવો અને જલજ એટલે કે પાણીની અંદર, એક્ઝામ્પલ આપ્યું તમને ફૂગ, આ સિવાય સરીસૃપ, વિહગ અને સસ્તન, આ લોકો જે છે ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશનનું એક્ઝામ્પલ છે. વનસ્પતિઓના સંદર્ભે વાત કરવામાં આવે તો ત્રિઅંગી, દ્વિઅંગી, આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી વનસ્પતિઓની અંદર, શરીરની અંદર, દેહની અંદર જન્યુઓનું જોડાણ થાય છે. એક્સટર્નલમાં પાણીમાં થતું હતું, અહીંયા શરીરની અંદર થાય છે. કઈ પ્રોસેસ દ્વારા, તો કે પ્રજનન કરવામાં આવે છે. નર અને માદા બંને ભેગા મળીને જે છે એ પ્રજનનની પ્રક્રિયા કરે છે. અહીંયા જે પણ કંઈ પ્રાણીઓ ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન અથવા તો અંતઃફલનની પ્રક્રિયા કરે છે, તેઓ માદાના દેહની અંદર અંડકોષ સર્જાય છે, જ્યારે પુરુષ અથવા તો નરના દેહની અંદર શુક્રકોષોનું નિર્માણ થાય છે. અંડકોષને આપણે કહીશું માદા જન્યુ, શુક્રકોષને આપણે કહીશું નર જન્યુ. જો મિત્રો અહીંયા માદા તો કે અંડકોષનું નિર્માણ કરશે, નર
શુક્રકોષનું નિર્માણ કરશે. નરના શુક્રકોષ જે છે એ ચલિત હશે. પ્રજનનની મદદથી માદાના પ્રજનન તંત્રની અંદર તેને અથવા તો ગર્ભાશયની અંદર તેમને છોડી દેવામાં આવશે. તે અંડકોષ જે છે એ ચલિત નથી, કદમાં મોટું છે. તેનું કારણ છે કે તેની અંદર ન્યુટ્રિશન છે, એટલા માટે જ્યારે શુક્રકોષ જે છે કદમાં નાનો છે અને ચલિત છે. શુક્રકોષ એ માદાના અંડકોષ સુધી પહોંચે છે અને ત્યાં જઈને ફલન થઈ ફલિતાંડ રચાય છે અને શરીરની અંદર યુગ્મનજનું નિર્માણ થાય છે. આવૃતબીજધારી વનસ્પતિઓ વિશે મિત્રો આપણે વાત કરીએ તો આવૃતબીજધારી તો વનસ્પતિમાં મિત્રો અહીંયા MCQ તરીકે પણ તમારે યાદ રાખવાનું છે કે બીજધારી વનસ્પતિ નરજન્યુ એ ચલિત નથી. હંમેશા મિત્રો યાદ રાખજો, આવૃતબીજધારી વનસ્પતિમાં નરજન્યુ જે છે એ કેવા છે? અચલિત છે. આ થઈ ગયો તમારો MCQ. એ કોના દ્વારા વહન પામે? માદાજન્યુ સુધી કોના દ્વારા વહન પામે? તો કે પરાગનલિકા દ્વારા. પરાગનલિકા દ્વારા વહન થાય અને ક્યાં સુધી થાય? કે માદાના અંડકોષ સુધી તેનું વહન થાય છે. હવે આકૃતિ દ્વારા તમે સમજવાનો પ્રયત્ન કરો મિત્રો. આ છે પરાગરજ. પહેલાં પરાગરજ આવી નહીં હોય, પહેલાં ગોળ છે. ગોળમાંથી ધીમે ધીમે એ આ રીતની બનશે. આ છે પરાગનલિકા. પરાગનલિકાનો વિકાસ થાય, બે માદાજન્યુઓ નરજન્યુઓ તેની અંદર હોય, તે જેમ જેમ નલિકાનો વિકાસ થતો જશે એમ એમ આગળ વધતા જશે. એટલે પરાગનલિકા જે છે એ તેમનું વહન અંડક સુધી કરાવશે. આગળ વાત કરીએ મિત્રો આપણે, આ વાત થઈ ગઈ. એક્ઝામ્પલ જોઈ લો તમે. સરીસૃપવિહક સસ્તન આપણે વાત કરી ચૂક્યા હતા. વનસ્પતિઓમાં દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત અને અનાવૃત બીજધારી. અંડકોષ માદાના દેહની ઉપર અંદર સર્જાય, જેનું જોડાણ નરજન્યુ સાથે થાય. નરજન્યુ કેવા હોય? ચલિત. ક્યાં સુધી પહોંચે? અંડકોષ સુધી પહોંચે. શુક્રકોષો બહોળા પ્રમાણમાં જે છે અહીંયા સર્જાય, એની સામે સર્જાતા અંડકોની સંખ્યા એ અહીંયા ખૂબ જ ઓછી છે. બરાબર. ઓકે મિત્રો, સ્ક્રીનશોટ લઈ શકો છો તમે. ઓકે, આ વાત થઈ આપણી ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ. હવે જે આપણે વાત કરશું મિત્રો એ વાત કરશું આપણે પશ્વફલન ઘટનાઓ વિશે અથવા તો પોસ્ટ ફર્ટિલાઇઝેશન અને તેના તબક્કા વિશે. સૌ પ્રથમ આપણે વાત કરીએ કે યુગ્મન જ રચાઈ ગયું. આપણે વાત કરી કે ફલન થઈ ગયું, ફલન થાય, જન્યુ નિર્માણ થાય એટલે યુગ્મન જ રચાય. યુગ્મન જ રચાય અને ત્યાર પછી જે ઘટના થાય એ ઘટના થાય ભ્રૂણ બનવાની અથવા તો ભ્રૂણ વિકાસની પ્રક્રિયા જે છે એ આરંભ થાય. હવે લિંગી પ્રજનન પદ્ધતિની મદદથી પ્રાણી જે છે એ જન્યુ ઉત્પન્ન કરે. જન્યુનું યુગ્મનજમાં નિર્માણ થાય. આ ઘટના યુનિવર્સલ છે. યુનિવર્સલ એટલે કે સાર્વત્રિક, મોટાભાગના પ્રાણીઓમાં જે છે એ જોવા મળે છે. આપણે વાત કરી ગયા બાહ્યફલન અને અંતઃફલન વિશે. બાહ્યફલનમાં પાણીમાં યુગ્મન જ રચાય, જ્યારે અંતઃફલનની અંદર સજીવ દેહમાં જ મિત્રો જે છે એ યુગ્મનજનું નિર્માણ થતું હોય છે. હવે મિત્રો અહીંયા એક મુખ્ય મુદ્દા વિશે વાત કરવી છે. અહીંયા જુઓ તમે મિત્રો, યુગ્મનજનો આગળનો વિકાસ એ પ્રાણી કેવું જીવન ચક્ર વિતાવે છે એની ઉપર જે છે રહેલું. પ્રાણી કેવા એન્વાયરમેન્ટમાં રહે છે એની સામે જે છે એનો આખે આખો વિકાસ જે છે એ જોવા મળે છે. હવે મોટાભાગે આપણે વાત કરીએ, ફોર ધ એક્ઝામ્પલ તમને લીલ ફૂગ જોઈએ તો એમની યુગ્મનજ જે છે એમની દિવાલ જે છે એમની આસપાસની જે દિવાલ છે એ ખૂબ જ જાડી હોય કે જેનાથી શુષ્કતા એટલે કે જ્યારે પાણી હાજર ન હોય, વાતાવરણ શુષ્ક હોય, ગરમ હોય, તે શુષ્કતાની મદદથી
જ્યારે શુષ્કતા હોય ત્યારે એમને કંઈ નુકસાન ના થાય ને એ એમનો પ્રતિકાર કરે. તો આ એવા તબક્કાની અંદર આ જાડી દિવાલવાળી જે છે એ યુગ્મન જ રચના કરે, અને અંકુરણ પામતા પહેલાં તેઓ એકદમ વિરામ એટલે કે શાંતિકાળમાંથી, જેને આપણે કહીએ વિરામ સમયગાળા, માંથી જે છે એ પસાર થાય છે. હવે આપણે અગાઉ પણ મિત્રો વાત કરી ગયા હતા એકવિધ જીવનચક્ર. એકવિધ જીવનચક્રની અંદર આપણે વાત કરીએ તો કે જે સજીવો માં એકકીય સજીવો હોય, એકકીય, તેમાંથી પછી યુગ્મન જ બને. આ યુગ્મન જ જે છે એ અર્ધીકરણ થઈ એમ પ્રકારના સજીવ તરીકે વિકસે અથવા તો બીજાણુ તરીકે વિકસે, અને તે એકકીય સજીવ તરીકે વર્તે. આ ઘટના જે છે એ છે એકકીય જીવનચક્ર. એની સરખામણી આપણે વાત કરીએ ફોર ધ એક્ઝામ્પલ માનવ, હ્યુમન બિંગ અને બીજા બધા ઘણા બધા પ્રાણીઓ, ફોર ધ એક્ઝામ્પલ હ્યુમન અથવા તો માનવ વિશે વાત કરીએ તો માનવમાં આ બે જન્યુ એક નર અને એક માદા, આ બંને વચ્ચે ફલન થાય, યુગ્મન જ બને. આ યુગ્મન જ બીજું કંઈ જ નથી પરંતુ એક કોષ છે. એ એક કોષમાંથી સમગ્ર જીવન જે છે એનું શરૂ થશે, અને ત્યાર પછીની જે ઘટના છે એ ઘટનાને આપણે કહીએ છીએ ભ્રૂણ જનન. ભ્રૂણની અંદર જનન એટલે બનાવવું, વિકાસ કરવો. હવે આ જો પ્રક્રિયાની વાત કરીએ તો આ યુગ્મનજમાંથી જે ભ્રૂણ વિકાસ પામશે, જો અહીંયા મિત્રો હું તમને મોટું કરીને બતાવું, ફોર ધ એક્ઝામ્પલ યુગ્મનજ જે છે પહેલાં આ રીતે હશે, તેની અંદર આ રીતે જે છે ક્લીવેજ થશે, આડું થશે, ઊભું થશે, બે કોષો, ચાર, છ, આઠ, દસ, બાર, આ રીતે ઘણા બધા કોષ વિભાજન થશે. શરૂઆતની અંદર એક કોષમાંથી ઘણા બધા કોષો બનશે, ત્યારે આ જે જથ્થો જે છે એ વધશે, ત્યાર પછી એની અંદર ત્રણ લેયર રચાશે, એક્ટોડર્મ, એન્ડોડર્મ, મેસોડર્મ, જેને આપણે કહીએ ગર્ભસ્તરો, બાહ્યસ્તર, મધ્યસ્તર, અંતસ્તર. ત્યાર પછી એની અંદર રચનાઓ થશે, પેશીઓ બનશે, અંગો નિર્માણની જે છે એ ઘટના થશે. જો મિત્રો અહીંયા અંડરલાઇન કરીને તમે જોઈ શકો છો ભ્રૂણજનન એ યુગ્મનજમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા છે. પહેલાં કોષ વિભાજન થશે, અને ત્યાર પછી મેં જેમ કીધું એમ કે કોષમાંથી જે છે એ જુદા જુદા જર્મિનલ લેયર્સ બનશે, એટલે કે ભ્રૂણીય જે પણ કંઈ સ્તરો બનશે, અંતસ્તર, મધ્યસ્તર અને બાહ્યસ્તર, તેમાંથી પેશી અને અંગ નિર્માણની જે ઘટના છે એક પ્રોસેસ જે છે એ વિભેદનની પ્રક્રિયા છે, બરાબર. હવે મિત્રો આપણે વાત કરી ચૂક્યા પ્રાણીઓ વિશે. આ પ્રાણીઓમાં બે પ્રકારના પ્રાણીઓ છે, એક છે અંડપ્રસવી ને એક છે અપત્યપ્રસવી. હવે મિત્રો તમે જોયું છે કે સરીસૃપ અને વિહગ આ બંને જે છે એ ઈંડા મૂકે છે. આ ઈંડા જે છે એ ફલિત પણ હોઈ શકે અને અફલિત પણ હોઈ શકે, અને બંને પ્રકારના ઈંડાનો માનવ જે છે એ ખોરાક તરીકે પણ ઉપયોગ કરે છે, ખાસ કરીને બર્ડ્સના ઈંડાનો. ખાસ કરીને એમાં પણ ટર્કી જે છે, હેન એટલે કે મરઘી જે છે, ચિકન, તેનો ઉપયોગ કરે છે. હવે આપણે વાત કરીએ આ જે ઈંડા જે છે એ ફલિત પણ હોઈ શકે ને અફલિત પણ હોઈ શકે. જો અહીંયા ઈંડા વિશે વાત કરીએ તો જે ઈંડું ફલિત છે તે એક યુગ્મન તરીકે છે. એ ફલિત ઈંડા ઉપરનું જે આવરણ છે સફેદ રંગનું તે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે, CaCO3નું બનેલું છે. તેની અંદર જે છે એ યુગ્મન જ છે, અને એ યુગ્મન જે છે માદા શરીરની બહારની તરફ એનો વિકાસ છે. એટલે આપણે વાત કરીએ કે અંડપ્રસવી પ્રાણીઓમાં યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર એટલે કે ઈંડાની અંદર થાય છે, અને આ ઈંડા કેવા હોય તો કે ફલિત પણ હોઈ શકે, અફલિત પણ હોઈ શકે. એક્ઝામ્પલ સરીસૃપ અને પક્ષીઓ. આ ઈંડા જે છે એ કેલ્શિયમયુક્ત, કેલ્શિયમ કાર્બોનેટના કવચથી યુક્ત જે છે એ આવૃત હોય, અને ઈંડા પર્યાવરણમાં સુરક્ષિત સ્થાને જે છે એ મૂકવામાં આવે. બીજા પ્રકારના પ્રાણીઓ છે અપત્યપ્રસવી પ્રાણી.
मित्रों अपत्य प्रसवी अंड प्रसवी एटले ईंडू अंड एटले ईंडू प्रसवनी प्रक्रिया डायरेक्ट ईंडू मूके छे एटले कीधुं अंड प्रसवी अपत्य प्रसवी अपत्य प्रसवी एटले बाळक ने जन्म आपे समझो मित्रों अपत्य एटले बाळक ने जे सीधे सीधा जन्म आपता होय एवा प्राणी फॉर द एक्जाम्पल मनुष्य मनुष्यनी अंदर अने बीजा सस्तन प्राणियों मादा देहनी अंदर ज फलन थाय युग्मन ज रचाय युग्मन ज माथी भ्रूणजननी प्रोसेस थाय बाळक जे छे ए मोटू थाय अने त्यार पछी प्रसवनी प्रक्रिया द्वारा जे छे ए बहार आवे आवा प्राणियोने जे छे ए आपणे अपत्य प्रसवी प्राणियों तरीके लईए छीए बीजी वस्तु अपत्य प्रसवी प्राणियों प्राणियों जे छे एनी मादाना शरीरनी अंदर बाळ प्राणी विकास पामतुं होवाने कारणे पेरेंटल केर एटले के पितृ संभाळ अथवा तो मेटर्नल केर ए वधु होय छे जेने कारणे आवा प्राणीओनी उत्तरजीविता जे छे ए खूब ज वधु होय छे त्यાર પછીના ટોપિક વિશે આપણે વાત કરીશું મિત્રો તમારે એક સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો બે મિનિટ હું પોઝ કરું છું બીજો તમે લઈ શકો છો ભ્રૂણજનનથી હવે મિત્રો આપણે વાત કરીશું સપુષ્પી વનસ્પતિઓમાં યુગ્મનજનો વિકાસ સપુષ્પી વનસ્પતિઓમાં યુગ્મનજનો વિકાસ આપણે વાત કરીએ તો કે યુગ્મનજનો વિકાસ ક્યાંથી થાય તો કે અંડકમાંથી પુષ્પનું અંડક જે છે તેમાંથી થાય ફલન બાદ જે છે એ પુષ્પના વજ્રપત્ર દલપત્ર અને પૂંકેસર ખરી જાય મિત્રો યાદ રાખજો શું શું ખરી જાય વજ્રપત્ર દલપત્ર અને પૂંકેસર જે છે એ ખરી જાય અને અંડકનો વિકાસ બીજમાં થાય અને બીજાશયનો વિકાસ એમાં થાય ફળ અને એની ફરતે જે છે એ દિવાલની રચના થાય અહીંયા તમે જોઈ શકો જે જગ્યાએ પી લખ્યું છે એ દિવાલ છે પેરિકાર્પ છે જેને આપણે ફ્લાવરણ કહીએ છીએ તેનું મુખ્ય કાર્ય શું છે તો કે રક્ષણાત્મક કાર્ય જે છે રક્ષણને અનુસંધાને જે છે એમનું કાર્ય છે અંદરની તરફ અહીંયા તમે દરેક જગ્યાએ જોઈ શકો છો કે અંદરની તરફ જે છે અહીંયા પણ સીડ છે અહીંયા અંદરની તરફ જે છે એ સીડ છે અહીંયા જે છે એ વટાણાના દાણા છે મિત્રો કોમેન્ટ કરીને કહેશો અથવા તો મેસેજ મને પર્સનલી મોકલીને કહેશો કે પહેલું જે સીડ અથવા તો સિંગ જે બતાવેલી છે વટાણાની છે ત્યાર પછી તમારે ઇમેજિનેશનની મદદથી મને મેસેજ કરીને કહેવાનું છે કે બીજી ત્રણ ફિગર જે છે એ કયા ફળની છે કે શેની છે તેના વિશે મને કહેવાનું છે હું તમારા આન્સરનો રાહ જોઈશ થેન્ક યુ મિત્રો આજે આપણે આ ફર્સ્ટ ચેપ્ટર જે છે એ પૂરું કરીએ છીએ કાલથી આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું થેન્ક યુ આભાર આવી નવી નવી જાણકારી માટે અમારા યુટ્યુબ ચેનલને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો કે જેની મદદથી અમે વધુ સારા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહિત થતા રહીએ થેન્ક યુ આભાર ગુડ નાઇટ